નમસ્કાર. આજનો દિન મહિમા, આજની તારીખ 22 ફેબ્રુઆરી. દુલાભાયા કાગ. આવકારો મીઠો એ તું આપ દે હો જી, નજ તાર કાને રે એ સંકટ કોઈ સંભળાવે રે, એ બને તો છોડા એ તું કાપ દે હો જી. ગુજરાત સૌરાષ્ટ્રના લોક સાહિત્યની એક આગવી પ્રતિભા દુલાભાયા કાગનો જન્મ ઈસવીસન 1902માં ભાવનગર પાસેના સોડવદરા ગામમાં થયો હતો. બાળપણથી જ ભક્તિના સંસ્કારો પાયા. 10 વર્ષની વયે ગૌ સેવાનું વ્રત લીધું. મુક્તાનંદ સ્વામીના આશીર્વાદથી દુલા કાગના અહિયાના દ્વાર ખુલી ગયા અને લોકજીવનના વાલ્મીકી બન્યા. વિચારસાગર, પંચદર્શી અને ગીતા તો એમને કંઠસ્થ થઈ ગયા. શાસ્ત્રોનો અભ્યાસ અને અનુભવોમાંથી ઉતરતી વાણી સાથે વહેતી થયેલી દુલા કાગની કાવ્ય સરવાણી આગળ જતા અસ્ખલિત ધોધ બની રહી. પરંપરાગત ચારણી ઘાટીના એમના કાવ્યગાને હજારોની સભાઓ ડોલાવવા માંડી. એમણે રચેલી કાગવાણીનું ગુંજન લોકોનું સંસ્કાર ધન બની ગયું છે. વિનોબાજીના ભૂદાનના ખ્યાલને એમણે આત્મસાત કર્યો. પોતાની કોમની સંકુચિતતાના અનેક ઘા ખમીને એમણે ચારણોની ઉન્નતિમાં હંમેશા રસ લીધો હતો. ગુજરાતની લોક સંસ્કૃતિ અને લોક સાહિત્યને અખંડ વહેતા રાખનાર કવિ કાગને ભારત સરકારે પદ્મશ્રીનો ઇલકાબ એનાયત કરી બહુમાન કર્યું હતું. તારીખ 22 ફેબ્રુઆરી 1977ના રોજ એમણે સદાયને માટે આંખો મીચી દીધી. નાવ માગી વીર તરવા મુખ બોલો ગમતાઈ તમારા પગ ધોવા જોર ગુરાય જે ધોવા જોર ગુરાય પ્રભુ મન વેમ પડો એ મન માય.